નમસ્કાર, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગયા વિડીયોની અંદર ઉત્તરનો પર્વતીય શ્રેણી તેમજ ઉત્તરના મેદાની પ્રદેશનો આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર ત્રણેય હિમાલયની ગિરિમાળાઓ તેમજ ઉત્તર ભારતના મેદાની પ્રદેશની ચર્ચા કરી હતી. પૂર્વ ભારતની ટેકરીઓની પણ તેમજ એની પૃષ્ઠભૂમિની ચર્ચા પણ ગયા વિડીયોની અંદર આપણે કરી હતી. આ વિડીયોની અંદર દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશની ચર્ચા કરવાની છે. ત્રિકોણાકારે ત્રિભેટે રહેલો, દરિયાની ત્રણ બાજુએથી ઘેરાયેલો એવો દ્વીપકલ્પ, એક ટાપુ સ્વરૂપે ટકી રહેલો આપણો ભારત દેશ, ત્રિકોણાકાર ત્રિભુજાકાર પ્રાચીનતમ સંસ્કૃતિ સાથેના તાણાવાણા બંધાયેલા છે, પ્રાચીનતમ ભૂમિભાગ છે અને એની વિશેષતાઓ, એના મેદાનો, એની નદીઓનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. નીચે દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વની અંદર બંગાળાની ખાડી, આ ત્રણેય જળરાશિથી ઘેરાયેલો આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની આપણે ચર્ચા કરવી છે. તો પ્રાચીન ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણ આકારે વિસ્તરેલો છે. તેને સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ અને ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જે ચંબલ, સોણ, દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણનો ભાગ નો ઢાળ દક્ષિણ પૂર્વ તરફનો છે. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્રણેય બાજુ સમુદ્રો આવેલા છે, તેથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એમાં પહેલો ભાગ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો ભાગ છે દખણનો ઉચ્ચ પ્રદેશ. તો આપણે પહેલા ભાગની વાત કરીએ તો માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લી ગિરિમાળા આવેલી છે. આ અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે, જે ગેટ પર્વત સંરચના ધરાવે છે. આ પર્વતમાળામાં આવેલું હવા ખાવાનું મુખ્ય મથક અથવા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય તો એ છે માઉન્ટ આબુ. હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક સુંદર રમણીય છે. ગુરુ શિખર તેનું સૌથી ઊંચું શિખર છે. એની ઊંચાઈ 1722 મીટર. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલથી નીકળતી નદીઓ ચંબલ, બેતવા તરફ ઉત્તર તરફ વહીને યમુનાને મળે છે, તો સોણ નદી ઉત્તર તરફ વહીને ગંગાને મળે છે. આ નદીઓની વહેણની દિશા પરથી જાણી શકાય કે ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફનો છે. મધ્યવર્તી ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય લુણી, બનાસ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લી ગિરિમાળામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. અંતસ્થ નદીઓ કહેવામાં આવે છે, જે સાગરને મળતી નથી, જ્યારે સાબરમતી મહાનદી ખંભાતના ખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે કે પશ્ચિમ તરફનો ઢાળ છે અને પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશની અંતર્ગત રાજ્યના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થાય છે. ત્યાર પછી દક્ષિણનો અથવા દખણનો ઉચ્ચ પ્રદેશ, માળવાની દક્ષિણે આવેલા સાતપુડા, મહાદેવ, માઇકલની ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવાથી નિક્ષેપિત બનેલા છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત થાય છે, જે અરબ સાગરના કિનારે દક્ષિણ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. તેના અને સ્થાનિક નામો છે મહારાષ્ટ્ર, કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહે છે, તમિલનાડુમાં તેને નીલગિરીના નામે ઓળખે છે અને કેરળ તમિલનાડુની સીમા પર તેને અનાયમલાઈ
કે કાર્ડેમમને ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ વધારે પ્રમાણમાં ઊંચો છે. સામાન્ય રીતે દખણના ઊંચ પ્રદેશની ઊંચાઈ 900 થી 1100 મીટરની છે, જોકે કેટલીક જગ્યાએ કંઈક વધારે ઊંચાઈ ધરાવે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂતક ટોટક ટેકરીઓની ઊંચાઈ ક્યાંક 900 મીટર છે, તો કંઈક ત્યાંથી વધારે છે. આ તૂટક શૃંખલાના સ્વરૂપે ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે, પૂર્વ ઘાટ પણ કહે છે. આ વિસ્તારનો સામાન્ય ટોળો પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓના પ્રવાહ પરથી જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા અને તાપીને બાદ કરતાં દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ છે એ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. અને ત્યાર પછીનો મુદ્દો છે તટીય મેદાનો, દરિયાકાંઠાના મેદાનો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તેને પશ્ચિમ તથા પૂર્વ તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતાં મોટાભાગે સાંકડું મેદાન છે. તે ઘણું અસમાન અને ઉબડખાબડ પણ છે અને ગોવામાં તેને મલબાર તટ પણ કહે છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. મોટાભાગની ખાડીઓ નદીઓના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે, જે સમુદ્ર તળના ઊંચકાવથી બનેલી છે. તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પણ પેદા કરે છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે, જેમાં મુંબઈ મારમા ગોવાનો પણ સમાવેશ થાય છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ એટલે કે બ્લેક વોટર જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. પૂર્વ તટીય મેદાનો પશ્ચિમ તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ કાંપના નિક્ષેપથી વધારે થયું છે. ઉત્તર સરકાર તટ દક્ષિણ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ, જેને કોરોમંડળના નામે ઓળખાય છે. આમ તટીય મેદાનો પૂર્વ ભાગથી પશ્ચિમ ભાગ સુધી વિસ્તરેલા છે. ત્યાર પછી દ્વીપ સમૂહ, ટાપુ, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, પારાદ્વીપ ટાપુની આછી જાણકારી અહીંયા આપેલી છે. તો ભારતમાં કેટલાક દ્વીપ સમૂહ આવેલા છે. અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ અને પારાદ્વીપ એ મુખ્ય દ્વીપ સમૂહ છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહેવામાં આવે છે. અન્ય દ્વીપો બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબારનો સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને ભારતના કિનારાથી દરિયાકાંઠેથી દૂર આવેલા છે. ત્યાં પર્વતની હારમાળા છે. એમાંના કેટલાક ટાપુઓ મુખ્ય જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. તેનું વ્યૂહાત્મક સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. અંદમાન નિકોબાર દ્વીપમાં આવેલ બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે, જ્યારે તેની નજીકમાં સુષુપ્ત જ્વાળામુખી નારકોન્ડમ પણ આવેલો છે. આમ ભારતના ભૂપૃષ્ઠ વિવિધતા જોવા મળે છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે, છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો છે એ અગત્યનો છે. વન્ય સંસાધનો માટે ઉપયોગી છે. ઉત્તર ફળદ્રુપના મેદાનો છે, અનાજનો ભંડાર છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ વિવિધ ખનિજોથી સમૃદ્ધ છે, જેનાથી કે દેશના ઉદ્યોગોને વિકાસ મળ્યો છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિપુલ જળરાશિ ધરાવે છે. નદીઓના ઉદ્ગમ સ્થાન તરીકે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે. ત્યાર પછી મુદ્દો છે ખડક. ખડક એટલે પથ્થર. પાષાણ યુગ પ્રાચીન સમયની અંદર સૌથી પહેલો યુગ છે, પાષાણ યુગ. તો ખડક એટલે પથ્થર અને એની રૂપરંગ રચના તેમજ અણુઓના બંધારણને આધારે તેમના જુદા જુદા
ભાગો પાડેલા છે અને એ વિતરણ ભૂગોળવેતાઓ દ્વારા અહીંયા આપેલા છે. ત્રણ મુખ્ય પ્રકારના ખડકો છે, અગ્નિ, પ્રસ્તર અને રૂપાંતરિત. એક કે વધુ ખનિજો બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. અહીંની વ્યાખ્યા છે, યાદ આપજો, એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવામાં આવે છે. ખડકો નક્કર હોઈ શકે, મૃદુ પણ હોઈ શકે, છિદ્રાળુ કે અછિદ્રાળુ પણ હોઈ શકે, ભારે અને હલકા પણ હોઈ શકે. વિવિધ પ્રકારના પ્રક્રિયાઓના કારણે નિર્માણ પામેલા ખડકોનું નિર્માણ જુદી જુદી રીતે થાય છે, એટલે આ ખડકોનું વિભાજન થયેલું છે. કારણ કે એની કણરચના અને સુયોજનના આધારે સખત અને નરમ આ ખડકો બનવાના. તો કે અગ્નિ ખડક, અગ્નિની જ્વાળા સ્વરૂપે બનેલા અને એના સ્પર્શથી નિર્માણ પામેલા ખડકોને અગ્નિ ખડક કહેવાય. પ્રસ્તર ખડકો અને ઉપરના સ્તરોની અંદર પ્રસ્તરણ પામે છે તેવા ખડકો અને રૂપાંતરિત બંને ખડકોનું સ્વરૂપ બદલાય ત્યારે જે ખડકો નિર્માણ પામે એને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. એક ચાર્ટ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે, અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. શાંતિથી આ મુદ્દાઓને જોશો તો ખ્યાલ આવશે કે અગ્નિકૃત ખડકોમાં આંતરિક અને બાહ્ય જ્વાળામુખી, અંતસ્થ અને મધ્ય. પ્રસ્તર ખડકોમાં ખડક પદાર્થ નિર્મિત રસાયણ પદાર્થ કે સેન્દ્રિય પદાર્થ. રેતીના ખડકો, માટીના ખડકો અને કોગલો મેરેટ. જ્યારે રાસાયણિક પદાર્થ નિર્મિતના કોઈ પ્રકાર નથી. સેન્દ્રિય પદાર્થ નિર્મિત ચૂનાનો ખડક અને કાર્બનયુગ. રૂપાંતરિત ખડકોમાં સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. આવા પ્રકારો પાડી અને એક ચાર્ટ રૂપે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી અગ્નિ ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડકોને વિશે જાણકારી આપણને આપવામાં આવી છે, જે હવે પછીના આગળના વિડીયોની અંદર તમે એની વિશેષ માહિતી સાથે એ ખડકો વિશે સમજવાનો પ્રયત્ન કરશો તો ખ્યાલ આવશે. અત્યારે આ એક મુદ્દાને આપણે આવરી લઈએ. અગ્નિકૃત ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે, કે જો અંદર રહેલો મેગમા આંતરિક હિલચાલને કારણે કંઈક સપાટી સુધી આવેલો નથી, પણ આંતરિક ગરમીને કારણે ખડકો એના સંપર્કમાં સંસર્ગમાં આવતા જે રૂપરંગ ધારણ કરે છે અને જે ખડકો નિર્માણ પામે છે એને અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, ગરમ રહે છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી લચીલા પદાર્થની પ્રવાહી સ્થિતિમાં હોય છે. તે પદાર્થોને મેગમા કહે છે. સમયાંતરે આ મેગમા ઠંડો પડે ત્યારે ખડકો રચાય. આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેમને અગ્નિકૃત ખડકો કહે છે. અગ્નિ અથવા અગ્નિકૃત આ બંને સમાનાર્થી શબ્દો છે, એટલે સમજવામાં ભૂલ નહીં કરવાની. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા છે, તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો કહેવામાં આવે છે. ભારતની અંદર કઈ કઈ જગ્યાએ છે? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે. અગ્નિ ખડકો સૌથી વધુ નક્કર ગ્રેનાઇટ કે અંતસ્થ પ્રકારના ખડકોનું જાણીતું ઉત્તમ ઉદાહરણ છે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. ત્યાર પછી પ્રસ્તર ખડકો, પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી અગ્નિ ખડકો તૂટે છે અને તૂટેલા ખડકો પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમાંથી જે સ્તર રચાય છે તે આવા ખડક પદાર્થો ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચેના સ્તરોમાં રહેલા તેના ઉપર બનેલા સ્તરોમાં વજન દબાણને લીધે આ સ્તર રચાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે, તેને પ્રસ્તર ખડકો પણ કહે છે. જેના ઉદાહરણોમાં જીપ્સમ એટલે કે ચૂનો, ચીરોડી, કોલસો આ પ્રસ્તર ખડકોમાં નિર્માણ પામેલા છે. બિહાર અને ઝારખંડ રાજ્યોમાં કોલસો અને ચીરોડી વિશેષ મળે છે.
ત્યાર પછી રૂપાંતરિત ખડકો, કે જ્યારે ખડકો નિર્માણ છે ત્યાર પછી પૃથ્વીના વજન એટલે કે ઉપરના કનપોપડાનું વજન અને નીચે લાવવાની ગરમીને કારણે મૂળ સ્વરૂપ મૂળ રૂપ રંગમાં ફેરફાર થાય ત્યારે એનું અન્ય રૂપરંગની અંદર ફારફેર જોવા મળે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. કારણ કે એક વખત કોલસા સ્વરૂપે નિર્માયેલા અથવા કાળા પથ્થરોની અંદર નિર્માયેલા ખડકો છે અને એને પૃથ્વીના પોપડાનું વજન લાગે અને નીચેની ગરમી મળે ત્યારે મૂળ રંગ અસ્તિત્વમાં નથી રહેતો અને એનો રંગ છે એ સફેદ અથવા એકદમ પારદર્શક સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આમાંથી મળતા આ પ્રકારના ખડકો છે આરસપાન છે. ખાસ કરીને રાજસ્થાનમાંથી આ પ્રકારના માર્બલ ક્વાર્ટઝાઇટ આ ઉત્તમ પ્રકારના એના ઉદાહરણો છે. આની ઉપર વધારે વજન કે વધારે પ્રમાણમાં ગરમી મળે તો અંતે એ હીરામાં પરિવર્તિત પણ બની શકે છે. પણ એ અમુક જગ્યાએ જ તમને જોવા મળશે. આરસપાન છે, માર્બલ છે, એ દરેક રાજસ્થાનની અંદર ખાસ વિશેષ તમે જોશો તો ત્યાંથી જ આપણને મળે છે. આવી રીતે મૂળ સ્વરૂપમાં ફારફેર થયો છે એટલે એનું રૂપાંતરણ થયું અને પરિણામે આવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. ત્યાર પછી છે ખનિજો, જે હવે આવતા વિડીયોની અંદર તમે નિહાળશો. અહીંયા સુધી રાખીએ.